સંગીત થેરેપી દ્વારા સંસ્થાના દિવ્યાંગ બાળકોના હર્ષનો પ્રકાશ ફેલાયો. અમદાવાદના ઘાટલોડિયા ખાતે સંગીત થેરેપી દ્વારા દિવ્યાંગ બાળકોના હર્ષની હિંમત પરોવવા માટેનું અનેરું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકના મન સુધી કોઈપણ જાતના ગૂંચવાળા વિના સીધે સીધા પહોંચવા એક જ વાતમાંથી નીકળતા સુર અવાજમાં ક્ષમતા હોય છે. મ્યુઝિક થેરાપીની મદદથી જન્મજાત ખામી ધરાવતા બાળકોના વિકાસની સમસ્યા પણ ઉકેલી શકાય છે. વ્યક્તિના વર્તમાન ભાવનાઓને અભિવ્યક્ત કરવાનો તેમના વલણોમાં અને સામાજિક કુશળતાઓમાં પણ મ્યુઝિક થેરાપીની મદદથી સારા એવા પરિવર્તન લાવી શકાયા છે. મ્યુઝિક થેરાપીની મદદથી બોલિવૂડમાં પડતી તકલીફ દૂર કરવાની સાથે સાથે વિચારની આપલે કરવામાં રહી જતી ક્ષતિઓ પણ દૂર કરી શકાય છે. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં સુપ્રસિદ્ધ ગુડવિલ ચેરિટેબલ ટ્રસ્ટ અને સરસ્વત સંગીત ક્લાસ દ્વારા સરખેજ ખાતે આવેલા ચિન્મય માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થાના બાળકો માટે મ્યુઝિકલ થેરેપીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થાના બાળકો ખૂબ જ ઉત્સાહપૂર્વક થઈ અને સંગીતના તાલે નાચતા અને ગરબા રમતા જોવા મળ્યા હતા. સાથે સાથે માનસિક રીતે દિવ્યાંગ બાળકોના શ્રોતાઓ તથા મહેમાનો માટે હાઇજેનિક ભોજનની પણ વ્યવસ્થા ગુડવિલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી. ચિન્મય દિવ્યાંગ સંસ્થાના સંચાલક ડૉક્ટર ગર્ગ શુક્લાએ જણાવ્યું હતું કે અમારી સંસ્થાના દિવ્યાંગ બાળકો માટે સરસ્વતી સંગીત ક્લાસના બાળકો દ્વારા મ્યુઝિક થેરાપીના ભાગરૂપે ભાતીગઢ રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. તેનાથી અમારા બાળકને અત્યંત ખુશી પ્રાપ્ત થઈ છે. ગરબાના આયોજન બાદ બાળકોને આપવામાં આવેલા હાઇજેનિક ભોજન માટે અમે ગુડવિલ ચેરિટેબલ ટ્રસ્ટના આભારી છીએ. સરસ્વતી સંગીત સ્કૂલના સંસ્થાપક શ્રી વિક્રમભાઈએ જણાવ્યું કે સામાન્ય બાળકોની જેમ માનસિક રીતે દિવ્યાંગ બાળકો પણ સંગીતનો આનંદ માણી શકે છે. તેમના આનંદની અભિવ્યક્તિ સમજવા આવા મ્યુઝિકલ થેરાપીના કાર્યક્રમ થવા જરૂરી છે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી આશીષભાઈ પટેલ અને સંજયભાઈ શુક્લે કર્યું હતું.
ગોડિયાના 2-3 વર્ષના બાળકો જેટલી જ માનસિકતા ધરાવે છે એને ટ્રેનિંગ આપીને તૈયાર કરવાના, સેલ્ફ કેર કરી શકે, ટોયલેટ વગેરે જાતે જમી શકે, સાફ કરી શકે એ પરિસ્થિતિમાં છેલ્લા 24 વર્ષથી કામ કરી રહ્યા છીએ. એમાં ઘણી સારી સફળતા પણ પ્રાપ્ત થઈ છે.